સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના વક્તાપુર ગામમાં મુસ્લિમ સમાજ તરફથી કોરોના કાળના 2 વર્ષ બાદ રમઝાન ઈદની નમાઝ ઈદગાહમાં અદા કરી. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના વક્તાપુર ગામમાં છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીના કારણે ઈદગાહમાં નમાજ અદા નથી થતી. આ વર્ષે ઈદગાહમાં નમાઝ પડવાના કારણે મુસ્લિમોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વક્તાપુરના તમામ મુસ્લિમોના તરફથી ગ્રામ્ય પોલીસ સ્ટેશનનો આભાર વ્યક્ત કર્યો હતો. આજરોજ વક્તાપુરમાં ગ્રામ્ય પોલીસ સ્ટેશનનું બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. વક્તાપુર ગામમાં શાંતિથી નમાઝ અદા કરવામાં આવી હતી. આજરોજ મુસ્લિમોનો બહુ મોટો તહેવાર કહેવાય છે. સવારે ફજરની નમાઝ પઢીને નવા કપડાં પહેરીને ઈદની નમાઝ પઢવા જાય છે. વક્તાપુરમાં ગામમાં શાંતિથી નમાઝ પઢીને નમાઝ અદા કર્યા બાદ મુસ્લિમ ભાઈઓ એકબીજાના ઘરે મળીને માફ કરે છે. વક્તાપુર મુસ્લિમ જમાત તરફથી દરેક દેશવાસીઓને ઈદ મુબારક. સૈયદ સોએબ, ચેડેશ ટીવી, હિંમતનગર. ગર્ભ ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી, પ્રસૂતિ ગૃહ, લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ, પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર, 3D 4D સોનોગ્રાફી, દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર, ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન, કેન્સર નિદાન કેન્દ્ર, કુટુંબ નિયોજન કેન્દ્ર, ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર, IUI ની સુવિધા, મેનોપોઝ ક્લિનિક, AC રૂમ ની સગવડ, ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ, કેશલેસ તથા મેડિક્લેમ ની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ. ડોક્ટર ધ્રુવેલ ડી પટેલ, MD, DGO, લેપોસ્કોપિક સર્જન. ડોક્ટર દિવ્યા ડી પટેલ, MB, DGO, સોનોગ્રાફી સ્પેશિયાલિસ્ટ. સ્થળ ત્રીજો માળ, તુલસી બિઝનેસ સેન્ટર 1, સહકારી જીન રોડ, હિંમતનગર. સમય સવારે 10 થી 1, સાંજે 4 થી 6, રવિવારે ફક્ત ઇમરજન્સી. પ્રાંતિજ ખાતે પણ ગર્ભ ગાયનેક ક્લિનિક એન્ડ સોનોગ્રાફી સેન્ટર. સમય સોમ થી શુક્ર સવારે 10 થી બપોરે 1:30 સુધી. સર 47 ગોપીનાથ કોમ્પ્લેક્સ, LIC ની સામે, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા.